પ્રેરિતોના કૃત્ય એનો 25મો અધ્યાય પ્રેરિતોના કૃત્ય અધ્યાય 25મો હવે ફેસ્તુસ પોતાના પ્રાંતમાં આવીને 3 દિવસ પછી કૈસરિયાથી યરુસલેમ ગયો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય મહાશય તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી કે તેને યરુસલેમ બોલાવી મંગાવવાની મહેરબાની કરો તે એવા હેતુથી કે તેઓ મહાશયને સંતાએ રાખીને માર્ગમાં તેને મારી નખાવે પણ ફેસ્તુસે ઉત્તર આપ્યો કે પાઉલને કૈસરિયામાં પહેરામાં રાખેલો છે અને હું પોતે ત્યાં થોડા દિવસમાં જવાનો છું માટે તમારામાંના જે વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈક ગુનો હોય તો તેના પર તેઓ તહેમત મૂકે તેઓની સાથે 8 દિવસથી વધારે ન રહેતા તે કૈસરિયા ગયો અને બીજે દિવસે ન્યાયસ્થાન પર બેસીને ત્યાં પાઉલને પોતાની રૂબરૂ લાવવાની આજ્ઞા કરી તે હાજર થયો ત્યાં યરુસલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઉભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તોમતો મૂકવા લાગ્યા પણ તેઓ તે સાબિત કરી શક્યા નહીં ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા મંદિર અથવા કૈસરની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી પણ ફેસ્તુસે યહૂદીઓને ખુશ કરવાની ઈચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે શું તું યરુસલેમ જઈને ત્યાં એ વાતો વિશે મારી આગળ તારો ન્યાય કરવાને તૈયાર છે પાઉલે કહ્યું કે કૈસરના ન્યાયસ્થાન આગળ હું ઉભો છું ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ મેં યહૂદીઓને કંઈ ભૂંડું કર્યું નથી તે આપ પણ સારી રીતે જાણો છો જો હું ગુનેગારો હોઉં અને દેહાંતને યોગ્ય ન કર્યું હોય તો મરવાને ના પાડતો નથી પણ જે વિશે તેઓ મારા પર તોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી હું કૈસરની પાસે દાદ માંગુ છું ત્યારે ફેસ્તુસે ન્યાય સભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે તેણે કૈસરની પાસે દાદ માંગી છે તો કૈસરની પાસે તારે જવું પડશે કેટલાક દિવસ વીત્યા પછી અગ્રિપા રાજા તથા બર્નિકા કૈસરિયા આવ્યા અને ફેસ્તુસની મુલાકાત લીધી તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા પછી ફેસ્તુસે પાઉલ સંબંધની વાત રાજાને જાહેર કરીને કહ્યું કે ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે જ્યારે હું યરુસલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માંગણી કરી તેઓને મેં ઉત્તર આપ્યો કે કોઈ પણ તહમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહમત વિશે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રોમનોની રીત નથી તે માટે તેઓ અહીં એઠા થયા ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયસ્થાન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો મેં હુકમ કર્યો ફરિયાદીઓ ઉભા થઈને હું ધારતો હતો એવા કોઈ પણ દુષ્કૃત્ય વિશે તેના પર તહમત મૂક્યું નહીં પણ પોતાના ધર્મ વિશે પણ ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે પણ જેને વિશે પાઉલ કહે છે કે તે જીવતો છે તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા એ બાબત વિશે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહીં તેથી મેં પૂછ્યું કે શું તું યરુસલેમ જઈને ત્યાં આ વાતો સંબંધી તારો ન્યાય કરાવવા ઈચ્છે છે પણ મારા મુકદ્દમાનો ફેંસલો પાછળથી થવો જોઈએ એવી પાઉલે માંગણી કરી તેથી કેસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો ત્યારે અગ્રિપાએ ફેસ્તુસને કહ્યું એ માણસનું સાંભળવાની મારી પણ ક્યારની ઈચ્છા છે ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે જ આપને તેનું સાંભળવાની તક મળશે માટે બીજે દિવસે અગ્રિપા તથા બર્નિકા મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા ત્યારે ફેસ્તુસની આજ્ઞાથી તેઓએ પાઉલને રજૂ કર્યો પછી ફેસ્તુસે કહ્યું કે અગ્રિપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો જે માણસ વિશે યહૂદીના આખા સમુદાય યરુસલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી અને તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી એવો પોકાર કર્યો તેને તમે જુઓ છો પણ મને એવું માલુમ પડ્યું કે તેણે દેહાંતને યોગ્ય કંઈ કર્યું નથી વળી તેણે પોતે પાછાની પાસે દાદ માંગી તેથી મેં તેને રોમ મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે તેને વિશે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે વિશે હું મારા માલિક પર લખી મોકલું માટે મેં તમારી આગળ અને હે અગ્રિપા રાજા વિશેષ કરીને આપની આગળ તેને રજૂ કર્યો છે જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે કેમ કે મંદિવાનને મોકલવો અને તેના પરના તહમત ન દર્શાવવા એ મને અયોગ્ય લાગે છે.